ચારોની શરૂઆત કરીએ. સુરતના ઓલપાડના મિરજાપોર ગામે દિવાલ પડતા દાદાને પૌત્રના મોત થયા છે. ઘરના ચણતરની કામગીરી સમયે દિવાલ પડતા પાંચ વ્યક્તિઓ દબાઈ ગયા હતા. આ ઘટનાને પગલે દિવાલ પડવાનો અવાજ સાંભળીને તાત્કાલિક આજુબાજુના રહીશો દોડી આવ્યા અને દબાયેલા તમામને બહાર કાઢી 108ને જાણ કરી તમામને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે ફરજ પરના તબીબે 65 વર્ષીય દાદા અને 13 વર્ષીય પૌત્રને મૃત જાહેર કર્યા, જ્યારે દાદી અને અન્ય બે પૌત્ર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મૃતકોમાં પ્રવીણ પટેલ સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી છે, જ્યારે એમનો પુત્ર કમલેશ ખેતીવાડી સંભાળે છે. મહત્વની વાત છે કે દિવાલ પડતા 3 લોકોના મોત થયા છે. આ સાથે જ 3 વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચી છે. હાલ જે ઈજાગ્રસ્ત છે તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર ઘટના ઓલપાડના મિરજાપોર ગામમાં બની કે જ્યાં ચણતર કરતી વખતે આ દિવાલ અહીંથી ધરાશાયી થઈ ગઈ હતી.